અઢી કિલો સોના સાથે એક શખ્સની અટક કરવામાં આવી છે. ગુજરાત એટીએસે મુંબઈના આ શખ્સની અટકાયત કરી છે. પાર્સલ સાથે આ શખ્સની અટકાયત કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ, પાર્સલમાંથી આશરે 2.5 કિલો સોનું ઝડપાયું છે. દુબઈથી વારંવાર આવતું હતું આ પાર્સલ અને એટીએસને આ બાબતે માહિતી મળતા કાર્યવાહી કરવામાં આવી. ઝડપાયેલો શખ્સ મૂળ કેરાલાનો વતની છે. એટીએસે પાર્સલને લઈને શંકા હતી. એટીએસે પાર્સલ કબજે કર્યું. આરોપી અને સોનું ક્રાઇમ બ્રાન્ચને હવે સોંપવામાં આવશે. સંવાદદાતા નવીન ઝા જોડાયા છે વધુ માહિતી સાથે. નવીન, જણાવશો શું વધુ માહિતી મળી રહી છે આ મુદ્દે? એટીએસને માહિતી મળી હતી કે દુબઈથી રોજ એક પાર્સલ આવે છે અને જે પાર્સલને એક કેરેલિયન વ્યક્તિ છે, મુંબઈનો રહેવાસી છે, તે પાર્સલ લેવા આવે છે. તે માહિતી મળતા એટીએસની ટીમ ત્યાં વોચમાંથી અને એક જે શખ્સ છે તેની અટકાયત કરતા તેની પાસેથી જે પાર્સલ હતું તેમાં જોયું તો તેમાં જે પાર્સલની અંદર 2.5 કિલો સોનું મળી આવ્યું છે. પેલા એટીએસની શંકા હતી કે ગેરકાયદેસર કામ ચાલી રહ્યું એ પ્રકારની માહિતી હતી, પરંતુ છેલ્લે સોનું નીકળતા એટીએસે તમામ મામલો ક્રાઇમ બ્રાન્ચ સોંપી દીધો છે અને ક્રાઇમ બ્રાન્ચ હવે આગળની કાર્યવાહી કરશે કે કેવી રીતે સોનું આવતું હતું, કેટલા સમયથી આવતું હતું અને આ સોનું મતલબ ક્યાં ક્યાંનું તાર જોડાયેલું છે. આભાર નવીન સમગ્ર માહિતી આપવા બદલ. તો અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનું ઝડપાયું છે અને તે પણ 2.5 કિલો. એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દુબઈથી વારંવાર આ પ્રકારના પાર્સલ આવી રહ્યા હતા. એટીએસને આ માહિતી હતી તે સમયે હવે આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે 2.5 કિલો સોના સાથે.